हेलो विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान धोरण 7 लेसन 2 दिल्ली सल्तनत। हवे तेमा आपणे किल्ला अने बांधकाम विषे जोईशुं। दिल्ली सल्तनतनी स्थापनानी साथे भारतमां इस्लामिक शैलीनी स्थापत्यनी शरूआत थई। हवे इस्लामिक शैली एटले शुं? तो के किल्लाओ, मस्जिदो, मकबरा, बगीचाओ, दरवाजा, मीनाराओ, आ बधी इस्लामिक शैलीनी स्थापत्यो थया। हवे आपणे आगळ जोईए कि दिल्ली सल्तनतनी अंदर घणा बधा वंशोए शासन कर्युं। गुलाम वंश, खिलजी वंश, सैयद वंश, लोधी वंश, तो आ बधाए पोताना अलग अलग किल्ला अने बांधकामो कर्या छे, तेना विशे आपणे जोईशुं। तेमां कुतुबुद्दीन ऐबके कुवत उल इस्लाम नामनी मस्जिदनું નિર્માણ કર્યું। બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર કુતુબુદ્દીન ઐબકના સમયમાં કુતુબ મિનારનો માત્ર એને એક જ માળ બંધાવ્યો હતો, એક જ માળ બાંધી શક્યો હતો અને ત્યાર પછી તેનું અવસાન થયું। તો હવે એ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ ઇલ્તુતમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું અને ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો। જીર્ણોદ્ધાર મતલબ કે રિનોવેશન કરાવ્યું। કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનાર સિવાય ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદનું પણ નિર્માણ કરાવ્યું હતું। આ ઉપરાંત ખલજી વંશ, તુગલક વંશના શાસન દરમિયાન અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું। સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન થયેલા નિર્માણમાં બંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે। હવે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાઓનો પ્રારંભ થયો। હવે વિઘટન મતલબ શું? તો કે વિશાળ સામ્રાજ્ય હતું, તેને અલગ અલગ પ્રદેશોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું, છૂટું પાડવામાં આવ્યું, તેને વિઘટન કહેવાય। તેમાંય લોધી વંશ અને સૈયદ વંશ દરમિયાન આ વધુ ઝડપી બની પ્રક્રિયા સામે, તો કે વિઘટનની પ્રક્રિયા। ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, એટલે કે સ્વતંત્ર મતલબ પોતાના અલગ પોતાની સ્વતંત્ર સત્તાઓ સ્થાપી, જેમાં વિજયનગર, બહમની, માંડવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરે હતા। આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું। હરિહરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો। કોને? તો કે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ। શરૂઆતમાં આનગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું, પરંતુ પાછળથી તેમના સૈન્ય સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તેને વિજયનગર નામ આપવામાં આવ્યું, અથવા તો વિજયનગર તરીકે તે ઓળખાયું। હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા। વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું। હરિહરરાય અને બુક્કારાયે નાના રાજ્યને, એટલે કે નાનું રાજ્ય સ્થાપ્યું હતું, અને પાછળથી તે લોકોએ વિશાળ સામ્રાજ્ય, નાના રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું। સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું, ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ। તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામનો રાજા શ્રેષ્ઠ થઈ ગયો। તે માત્ર તુલુ વંશનો જ નહીં, પરંતુ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો। કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું, છતાં તેમણે વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી। વહીવટીતંત્રની ઉપેક્ષા કરી નથી મતલબ કે તેના પ્રદેશની અંદર પ્રજાને જે કંઈ સુવિધાઓ આપવાની હતી તે આપવામાં તેમણે ઉપેક્ષા કરી ન હતી, છતાં તેમણે વહીવટીતંત્રની ઉપેક્ષા ન કરી તેમણે રાજ્યમાં તળાવો, વિહારો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ તેમણે મેળવ્યો હતો। કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું। તે નગરને તે મંદિર અને અનેકવિધ ઇમારતોથી તેમણે શણગાર્યું હતું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા,
તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. તેમના સાહિત્યના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. હવે ઉત્તેજન મતલબ કે પ્રોત્સાહન આપવું, પ્રેરણા આપવી, તેને ઉત્તેજન આપવું કહેવાય. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. આંતરિક સંઘર્ષ મતલબ કે અંદરની લડાઈ અને કાવતરા મતલબ કે કાવા દાવા, ષડયંત્ર આ બધી નીતિ શરૂ થઈ. તેથી 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. સંઘ મતલબ અનેક પ્રદેશોને જોડીને બનાવવામાં આવે તેને સંઘ કહેવાય. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. એક સદી મતલબ કે 100 વર્ષ સુધી તે ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. ભવ્યતા મતલબ પહેલાં વિજયનગરમાં જે જાહોજલાલી હતી તે જાહોજલાલી પછી પ્રાપ્ત ન કરી શક્યું, પણ 100 વર્ષ સુધી તે ટકી તો રહ્યું. હવે બહમની રાજ્ય ઈસવીસન 1347 થી 1518 તુઘલકવંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 150 સદી એટલે કે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફરખાને અલ્લાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. સ્વતંત્ર એટલે કે પોતાનું અલગ સ્વતંત્ર તેને શાસન સ્થાપ્યું હતું. આ નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી તેમાં અનેક પ્રદેશોને જોડ્યા. ગુલમર્ગની સાથે અનેક પ્રદેશો તેને જોડી દીધા. બહમણી સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બિડર ખસેડી અને બિડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. બહમની રાજ્યની સત્તા જ્યારે કાસિમ બરદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદપુર, ગોલકોંડા, બિડર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. મતલબ સમગ્ર સામ્રાજ્ય જે એક હતું તે અલગ અલગ રાજ્યોની અંદર તેનું વિભાજન કરવામાં આવ્યું, એટલે કે છૂટા પાડવામાં આવ્યા એવું કહી શકાય. દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી. 320 વર્ષ સુધી એટલે કે 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અંત થયો, અસ્ત થયો. લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય શક્તિશાળી તેમજ નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. યોગ્ય મતલબ સારા, શક્તિશાળી મતલબ કે તાકાતવાન, બળવાન જેવા ઘણા બધા રાજાઓ અને બળહીન રાજાઓએ પણ તેમાં શાસન કર્યું. દિલ્હીના મુસ્લિમ મહારાજ્યો અનેક તડકી છાયડી જોઈ, તડકી છાયડી મતલબ સુખ દુઃખ સાથે તેમણે રાજ્ય કર્યું અને ઉદય તેનું અસ્ત, એ ન્યાયે તેનું પતન થયું. ઉદય મતલબ જેનું સર્જન થાય તેનું ક્યારેક ને ક્યારેક તો વિસર્જન થાય છે જ, નક્કી જ હોય છે, ગમે ત્યારે ને ગમે તે સમયે. તો ક્યારેક ને ક્યારેક તેનો અંત આવે છે. એ જ રીતે એ જ ન્યાયે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. થેન્ક યુ.